हेलो स्टूडेंट्स, धोरण 12 साइंसना चैप्टर नंबर 1 विद्युत भारों अने क्षेत्रों में आपणे आगळ वधीए तो एक अगत्यनी संकल्पना आजे मारे तमने समझावी छे के विद्युत क्षेत्रनो परिचय आपणे मेळवेलो। तो कि विद्युत क्षेत्र एटले एकम धन विद्युत भार पर लागतुं बळ। तो पछी प्रश्न ये थाय आपणने कि आ जे विद्युत क्षेत्र छे एने दर्शावू कई रीते। 11 साइंसनी अंदर आपणे प्रक्षिप्त गति तो एने ड्रॉ करी शकता था, भाई आ रीते प्रक्षिप्त गति थाय छे। सुरेख गति तो सुरेख मार्ग पर आपणे एनी दिशा दर्शावी शकता था, पण जे दृश्यमान छे ज नहीं एने दर्शावू कई रीते। तो कि भाई एना माटे सौ प्रथम માઇકલ ફેરડે વિદ્યુત ક્ષેત્ર રેખાનો પરિચય આપ્યો આપણને, જેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। તો વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ રીતે ડ્રો કરવી અથવા એને કઈ રીતે દર્શાવવી, તો એના માટે આપણે એકલ વિદ્યુતભાર જે છે એની ક્ષેત્ર રેખાનો પરિચય આપણે મેળવેલો છે। જેમ કે તમે ધ્યાન આપો કે ભાઈ આપણી પાસે એક ધન વિદ્યુત ભાર છે આ રીતે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો તમે બધા જાણો છો કે ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હશે, બરાબર ને? યાદ છે? ઓકે, તો આ રીતે તમે એની ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી શકો છો બહારની તરફ। રેડી? તો એકમ ધન વિદ્યુત ભાર હોય, કોઈ બિંદુવત ધન વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે અગાઉ દર્શાવેલું છે, જેમાં તમે કહી શકો છો ક્યુ ગ્રેટર ધેન ઝીરો માટે। તો એ રીતે ધારો કે કોઈ માઇનસ ઋણ વિદ્યુત ભાર છે તો એની ક્ષેત્ર રેખાઓ, તો એ પણ તમે જાણો છો, એ પણ આપણે ડ્રો કરેલી છે અગાઉ, યાદ છે ને? ઓકે, તો આ રીતે તમે દોરી શકો છો। કઈ બાજુ આવશે? તો કે ભાઈ વિદ્યુત ભારની દિશામાં અંદર તરફ। કોના માટે છે? તો કે ઋણ વિદ્યુત ભાર ક્યુ લેસ ધેન ઝીરો માટે। ઓકે, આ રીતે આપણે પરિચય મેળવેલો છે। પણ ધારો કે બે અસમાન વિદ્યુત ભાર હોય તો, એટલે આ રીતે ચલો કે ભાઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એની બિલકુલ બાજુમાં એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે। તમે બધા જાણો છો કે ભાઈ વિજાતીય વિદ્યુત ભારો છે એટલે આકર્ષી બળ લાગે, બરાબર ને? તો હવે આની આપણે ક્ષેત્ર રેખા દોરવી હોય તો, તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર માટે મેં બહુ સરળતાથી તમને સમજાવ્યું કે જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવી છે ત્યાં તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકી દો, જે દિશામાં એના પર બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય। હવે અહીંયા આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની વચ્ચે કોઈ વિદ્યુત ભાર સંભવિત નથી, તો ચલો અહીંયા કોઈ, અહીંયા આપણે ધારો કે ધન વિદ્યુત ભાર મૂકીએ છીએ, તો બે ધન વિદ્યુત ભાર એટલે અપાકર્ષી બળ લાગશે એટલે આ દિશામાં તમને ક્ષેત્ર મળશે। રેડી? ચલો એ જ રીતે અહીંયા મૂકીએ તો, તો તમે જોઈ શકો છો ભાઈ આના ઉપર આકર્ષી બળ લાગશે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ આ દિશામાં। હવે આ બંનેની વાત કરીએ તો એનું જે ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે તમે ડ્રો કરી શકો છો। વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય છે? તો કે ભાઈ ધનથી ઋણ તરફ। તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય। જો બે અસમાન વિદ્યુત ભારો હોય તો એની ક્ષેત્ર રેખાઓ આ રીતે તમે દોરી શકો છો, અહીંયા આ રીતે અંદર તરફ, પછી તમારી અનુકૂળતા મુજબ। રેડી? તો આ રીતે ક્ષેત્ર રેખા દોરી શકાય, પણ ક્યાં? બે અસમાન વીજભારો હોય તો, તો આકર્ષી પ્રકારનું આ રીતે તમને બળ લાગે અને આકર્ષી પ્રકારની ક્ષેત્ર રેખાઓ મળે। પણ ધારો કે બે અસમાન વિદ્યુતભાર છે તો, મતલબ કે બે સમાન વિદ્યુતભાર હોય તો બંને પ્લસ છે અથવા બંને માઇનસ છે, ચલો પહેલાં આપણે પ્લસ લઈ લઈએ, પ્લસ ક્યુ
એની બિલકુલ બાજુમાં બીજું પ્લસ ક્યુ છે. ઓકે, તો આનું ક્ષેત્ર તો કે ભાઈ આ રીતે તમને મળશે. ધન વીજભાર છે એટલે બહાર નીકળતી દિશામાં. અને અપાકર્ષી બળ લાગતું હશે એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જતી હશે, એ રીતે દોરવાની છે. આ રીતે ઓકે. અહીંયા બાજુ, અહીંયા બાજુ, તો આ રીતે બે સમાન જો વીજભાર હોય તો એનું એની ક્ષેત્ર રેખાઓ આ રીતે તમે ડ્રો કરી શકો છો. જો ઋણ હોય તો આ જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને આ પ્રકારની જ મળશે. ઓકે, તો આ થઈ ગઈ બિંદુવત વિદ્યુત ભારો, બે સમાન કે બે અસમાન વિદ્યુત ભારો માટેની ક્ષેત્ર રેખાઓ. બરાબર, તો આ ક્ષેત્ર રેખાઓની સંકલ્પના અને એની લાક્ષણિકતાનો એક અગત્યનો મુદ્દો આપણી સામે આવે છે. તો હવે એને સમજવું કઈ રીતે, તો એના માટે એક અગત્યનો પ્રશ્ન જે તમારી સામે અહીંયા છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ સમજાવો. તો એક અગત્યનો ટોપિક અને આ પ્રશ્નની અંદર લગભગ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંગેની તમામ જે સંકલ્પનાઓ છે, તમામ જે પ્રશ્નો છે એને ખૂબ જ સરળતાથી સમજી શકશો તમે. તો પહેલી જ લાક્ષણિકતા છે જે આપણે હમણાં અગાઉ ડ્રો કરી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે, જે અહીં તમે જોઈ શકો છો કે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જોઈ શકો છો તમે, અંત પામે છે. આ શબ્દ ખાસ સમજી લેજો કે અંત પામે છે. શું થાય છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આ શબ્દ એટલા માટે અગત્યનો છે કે ભાઈ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે આપણે દસમામાં ભણેલા, એમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળો રચે છે, આવો એક શબ્દ આવતો હતો, જે અહીંયા એ શક્ય નથી. ઓકે, તો અહીંયા શું થાય છે, ઋણ વિદ્યુત ભારમાં શું થાય, અંત પામે છે. તો પહેલી લાક્ષણિકતા યાદ રહી ગઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે એટલે અહીંથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. એની નીચે તમને ક્ષેત્ર રેખાઓ દોરેલી છે એટલે તમને સમજવામાં અનુકૂળતા રહેશે. હવે જે આપણે ક્ષેત્ર રેખાઓની શરૂઆતમાં જ આપણે જે ટોપિક લીધેલો કે બીજી લાક્ષણિકતા તરફ આગળ વધીએ કે જો ભાઈ એક જ વિદ્યુત ભાર હોય તો જે હમણાં મેં તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમજાવવા માટે જે આપણે શરૂઆતમાં ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી હતી એ તમને દેખાતી હશે આકૃતિમાં. તો કે જો એક જ વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારથી શરૂ થઈ, તમે જોઈ શકો ધન વિદ્યુત ભારમાંથી શરૂ થાય છે અને અનંત અંતરે અંત પામે છે. કારણ કે એકલ વિદ્યુત ભાર છે એટલે એનો ઋણ વિદ્યુત ભાર આપણે અનંત અંતરે છે એવું સમજવાનું છે. તો જો ધન હોય તો ધનમાંથી શરૂ થઈ અનંત અંતરે અંત પામે છે અને જો ઋણ હોય તો ભાઈ ઋણ વિદ્યુત ભારમાં અનંત અંતરેથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે એટલે અહીંયા અનંત અંતરે અંત પામે છે અને અહીંયા અનંત અંતરેથી, અહીંયા આપણે અનંત અંતરે કોઈ ધન વીજભાર છે એવું સમજીને ત્યાંથી ક્ષેત્ર રેખાઓ ક્યાં અંત પામે છે, તો કે ભાઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જે ઉપરનો જે આપણો જે અલાક્ષણિકતા છે એની સાથે આ સુસંગત છે. ઓકે, ધન વિદ્યુત ભારમાંથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. અહીંયા બે વીજભાર છે જ્યારે અહીંયા એકમ માત્ર બિંદુવત એકલ વિદ્યુત ભાર છે, ક્યુ ગ્રેટર ધેન ઝીરો ધન માટે, ક્યુ લેસ ધેન ઝીરો ઋણ માટે. રેડી, તો આ બીજી લાક્ષણિકતા થઈ ગઈ આપણી કે જો એક જ ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારથી શરૂ થઈ અનંત અંતરે અંત પામે જ અને
ऋण विद्युत भार में अनंत अंतरे थी शुरू थी ने ऋण विद्युत भार में अंत पामे छे आ रीते रेडी। तो हवे तीजी लाक्षणिकता तरफ आगे बढ़िए आपणे जेमा बे क्षेत्र रेखाओ एक बीजा ने छेदती नथी। आ वस्तु खास समझी लेजो तमे, विद्युत क्षेत्र रेखाओ क्यारे एक बीजा ने छेदती नथी। तो जो तेओ छेदे तो के छेदन बिंदु आगळ क्षेत्र ने बे स्पर्शको मळे, तेथी क्षेत्र ने बे दिशाओ मळे छे जे शक्य नथी। तमे नीचे आकृति जोई शको छो कि भाई आपणी पासे आ एक क्षेत्र रेखा छे, एक आ क्षेत्र रेखा छे जेनी दिशा आ दिशामां छे एटले एनो स्पर्शक आ दिशामां तमने मळे। आ क्षेत्र रेखानी दिशा आ बाजू छे धनथी ऋण, तो एनो स्पर्शक तमने आ बाजू, मतलब कि जे छेदन बिंदु आपणू पी छे त्यां आपणने एनी बे दिशा मळे छे। छेदन बिंदु पासे केटला स्पर्शक मळ्या आपणने, तो कि बे स्पर्शक, અને બંનેની દિશા કેવી છે તો કે બે જુદી છે, તો એ જે શક્ય નથી, સૈદ્ધાંતિક રીતે આ શક્ય નથી। એક જ બિંદુ પાસે ક્ષેત્ર રેખાની દિશા એની પાસે દોરેલા એક અને માત્ર એક જ સ્પર્શકની દિશામાં હોય છે। તો ખ્યાલ આવી ગયો, બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી અને જો છેદે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રને બે સ્પર્શકો મળે, તેથી ક્ષેત્રને બે દિશાઓ મળે છે જે શક્ય નથી। રેડી, તો આ ત્રીજી લાક્ષણિકતા છે। આપણે ચોથી લાક્ષણિકતામાં આગળ વધીએ તો ચોથી લાક્ષણિકતા તમે જોઈ શકો છો કે ભાઈ સ્થિત વિદ્યુતભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળો રચતી નથી, જે મેં પહેલી જ લાક્ષણિકતામાં તમને કીધેલું। તો આ ચોથી લાક્ષણિકતા ફટાફટ યાદ રહી જાય એવી છે, યાદ રહી ગઈ, સ્થિત વિદ્યુતભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળો રચતી નથી। ઓકે, લાક્ષણિકતા નંબર 5, આપેલ ક્ષેત્રરેખા પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્રરેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે। અગત્યની બાબત છે જે આપણે આગળના ટોપિકમાં ત્રીજી લાક્ષણિકતામાં જોયું કે ભાઈ બે ક્ષેત્રરેખાઓ છેદતી નથી, તો એને દર્શાવી કઈ રીતે આપણે, તો એના માટે આ પાંચમી લાક્ષણિકતા ખૂબ જ અગત્યની છે કે આપણે આપેલ ક્ષેત્રરેખા પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્રરેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે। તમે જોઈ શકો છો, એક આપણો ધન વિદ્યુતભાર, એક ઋણ વિદ્યુતભાર, એની ક્ષેત્રરેખાઓ તમે જોઈ શકો છો ધનથી ઋણ તરફ। હવે આપણે જુદા જુદા બિંદુ પાસે જોઈ લઈએ, બી પી બિંદુ પાસે ક્ષેત્ર કઈ દિશામાં મળે તમને, તો પી બિંદુ પાસે તમે જોઈ શકો છો મેં સ્પર્શક દોરેલો છે, સ્પર્શકની દિશામાં આપણને મળે। એ રીતે ક્યુ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં અને આર બિંદુ પાસે સ્પર્શકની દિશામાં। તો હવે પ્રશ્ન થાય કે સ્પર્શકની દિશામાં આપણને જે તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા મળે છે, ઓકે રેડી, તો આપેલ ક્ષેત્રરેખા પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્રરેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે। આ લાક્ષણિકતા નંબર 5 છે જેની આકૃતિ તમને દેખાય છે। લાક્ષણિકતા નંબર 6 કે ભાઈ કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હોય, પ્રબળ હોય, અથવા કઈ જગ્યાએ નબળું હોય અથવા ઓછું પ્રબળ હોય, તો જે વિસ્તારમાં ક્ષેત્ર વધુ પ્રબળ હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો, તમે જાતે જવાબ આપી શકશો મને। અને જે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે। તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, કારણ કે જે તમે ક્ષેત્ર રેખાઓ જુઓ છો એ સમાંતર પણ નથી અને પાછું અલગ અલગ રીતે વહેંચાયેલી છે। આપણી પાસે બે સમાન ક્ષેત્રફળ ધરાવતા આકારો છે, તેમાં તમે જોઈ શકો છો પી બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, પી જે આકાર છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, જ્યારે ક્યુ બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે। તો તમે કહી શકો છો પી બિંદુ પાસે ક્ષેત્ર પ્રબળ અને ક્યુ નામનો જે આકાર છે એની પાસે ક્ષેત્ર નબળું છે। બહુ સીધો હિસાબ છે, લગભગ ચુંબકીય ક્ષેત્રમાં પણ આ લગભગ આ બાબત તમે સમજેલા છો, જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય છે ત્યાં એનું ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યાં દૂર હોય છે ત્યાં અથવા છૂટી છૂટી હોય તો ત્યાં એનું ક્ષેત્ર કેવું હોય છે, નબળું હોય છે। એ અહીંયા પણ લાગુ પડે છે,
कि जे विस्तार में क्षेत्र वधु प्रबल होय ते विस्तार में क्षेत्र रेखाओ गीचो गीच होय छे। आ रीते ज्यारे ज्यां क्षेत्र नबळ होय छे अहींया त्यां विद्युत क्षेत्र रेखाओ केवी होय छे छूटी होय छे, जेम के तमे अहींया क्यू आकार में जोई शको छो। पछी एज रीते आगळ चालीए सातमा नंबरनी लाक्षणिकता, जे आपणी छेल्ली लाक्षणिकता छे कि समान विद्युत क्षेत्र हो तो एने दर्शाऊ कई रीते, तो कि समान विद्युत क्षेत्र दर्शाती क्षेत्र रेखाओ एक बीजा ने समांतर तमे जोई शको छो, समांतर छे अने एक बीजा थी समान अंतरे होय छे। समांतर तो छे ज अने एक बीजा थी पाछी केवी समान अंतर, समांतर तो तमे गमे ते रीते दोरी शको छो, एमनी वच्चेनुं अंतर बधी बधानी अंदर रेग्युलर एनुं अंतर जळवाय नहीं एवुं शक्य छे, पण समान विद्युत क्षेत्र माटेनी क्षेत्र रेखाओ जे छे એ સમાંતર તો હોય જ, પણ એકબીજાથી પાછી સમાન અંતરે પણ હોય છે। અહીં તમે જોઈ શકો છો કે અહીંયા એકબીજા વચ્ચેનું અંતર કેવું છે, સમાન। તો આ જે ક્ષેત્રરેખા જ્યાં પણ તમે દોરેલી જુઓ છો અથવા તમારે એમ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે, તો તમારે ક્ષેત્રરેખા દોરતી વખતે ક્ષેત્રરેખા એકબીજાને સમાંતર હોવી જોઈએ અને એકબીજાથી સમાન અંતરે હોવી જોઈએ। માત્ર જાણકારી માટે નીચે તમને જે આપણે અગાઉ વાત કરેલી ક્ષેત્રરેખાઓ દોરેલી એવી ક્ષેત્રરેખા નીચે દર્શાવી છે, માત્ર જાણકારી માટે કે ધન હોય કે ઋણ હોય એની ક્ષેત્રરેખાઓ આ રીતે તમે દોરી શકો છો। બંને ધન અથવા ઋણ વિદ્યુતભાર હોય તો આ જ પ્રમાણે ઋણ વિદ્યુતભારમાં પણ ક્ષેત્રરેખા તમને અપાકર્ષી પ્રકારની મળે છે, જે નીચે માત્ર જાણકારી માટે છે, ક્ષેત્રરેખાઓમાં એને દર્શાવવાની જરૂર નથી। તો ફટાફટ આપણે બધી જ ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓને ફટાફટ એક વખત રિવિઝન કરી નાખીએ। પહેલું છે કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે। બીજું, જો એક જ વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈ અનંત અંતરે અંત પામે અને ઋણ વિદ્યુતભારમાં અનંત અંતરેથી શરૂ થઈને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે। ત્રીજી લાક્ષણિકતાઓ છે, બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી, જો તેઓ છેદે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રને બે સ્પર્શકો મળે, તેથી ક્ષેત્રને બે દિશા મળે છે, જે સૈદ્ધાંતિક રીતે શક્ય નથી। ચોથી લાક્ષણિકતાઓ છે કે સ્થિત વિદ્યુતભારો વિદ્યુતભાર તંત્રની ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી નથી। પાંચમી લાક્ષણિકતા, આપેલ ક્ષેત્રરેખાઓ પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્રરેખાઓને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે। આ રીતે પાંચ છઠ્ઠી લાક્ષણિકતા છે, જે વિસ્તારમાં ક્ષેત્ર વધુ પ્રબળ હોય છે તે વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ ગીચો ગીચ હોય છે અને જે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય છે ત્યાં ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી હોય છે। સાતમી લાક્ષણિકતા જે તમારી સામે છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે। ઓકે, તો મળીએ આગળ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સુધી વધુને વધુ પહોંચાડો। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ગુડ બાય।